નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. વિજાપુર તાલુકાના દેવડા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય. તલાટી સરપંચની બેદરકારીથી દેવડા ગામમાં ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં જોવા મળે છે. સરપંચ તલાટીને ગામના લોકો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં આ લોકોનું પેટનું પાણી પણ નથી હલતું. ગટરના પાણી લોકોના ઘરની આજુબાજુ વહી રહેલા જોવા મળે છે. આ લોકોને જો કોઈ ગંભીર બીમારી થાય તો જવાબદાર કોણ, એ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ હરમેશ સત્યની સાથે. કાકા શું નામ તમારું? બીજાપુર તાલુકો દેવડા ગામનો વતની રાવરી રામ. અને શું તમારા ગટરનો પ્રોબ્લેમ ક્યારથી છે? મારે પ્રોબ્લેમ મારા ઘરના આગળ ગટર છે, તે એક વર્ષથી ઉભરાઈ અને ઊભો રોડ તોડી નાખ્યો, ખાડા ખૈયા પડી જાય છે અને પાછળ બીજો ખાડો પણ ભરાયો છે અને એની દુર્ગંધ એટલી બધી મારે છે કે કંઈ પૂછવા જેવી વાત જ નથી. આની રજૂઆત તમે કઈ કરી? રજૂઆત તલાટી સાહેબ અહીં રૂબરૂ ખૂબ જોઈ ગયા છે. એમને કહ્યું ખરું કે હું જેસીબી મોકલું, તો આ સુધી હજી જેસીબી આવ્યું નથી. કેટલા ટાઈમથી જેસીબી મોકલી? એ તો અમે એમને ટાઈમ જોવાનો, અમે તો કઈ. ત્યારે તમે જેસીબી ની રજૂઆત કરી હતી? કેટલો ટાઈમ? તલાટી સાહેબ કહેતા હતા, અમે તો કહ્યું નતું, પણ તલાટી સાહેબ કે એમનો લાઈન બતાવી બરાબર. તલાટી સાહેબ કે હું જેસીબી કાલે બોલાવું છું, પણ જેસીબી હજી સુધી આવ્યું નથી. એ વાતની આજે 2 મહિના થઈ જાય બરોબર. એટલે અમારે આ રજૂઆત તમને કરવાની છે. અને અમારા રોડ ઉપર જે ગંદકી દુર્ગંધ મારે છે, લોકોને બીમારી થવાની બહુ અગત્યની વાત છે, તો તમે આને તાકીદ પગલાં લેવા અમારું બધાની સરેની નમ્ર વિનંતી. નામ શું તમારું? અને શું આ ગટર લાઈન માં શું પ્રોબ્લેમ હતો તમને? અમને સાહેબ ગંધાય સામાન જોડે રહીએ છીએ ને, તે અમારે ખાવાનું પીવાનું કરે, અમને ગંધાય છે. તલાટી સાહેબ આવ્યા હતા, તેમ કે કાલે આવીશું, પછી તો આવ્યા જ નહીં. ક્યારે આવ્યા તલાટી સાહેબ? 2 મહિના. તમે કોઈ રજૂઆત કરી કોઈ જગ્યાએ? બીજો તમને કે ના કહીએ સાહેબ, તો પંચાયત તો કરેલી જ છે. સરપંચ સાહેબ ને વાત કરેલી છે કે અમે આજ આવીએ છીએ સિંધી લઈને, કાલ આવીએ કરતા કરતા વાયદે વળ્યા છે. આજુબાજુ પાણી ભરેલું જ છે, બધો બોડો ભરેલો જ છે.